આજે રંગપર ખાતે ગામમાં એક ઉત્સાહનો માહોલ છે, આપની હાજરી છે, ખાસ કરીને શું છે આજના માહોલની વિશેષતા? બોટાદ તાલુકાના રંગપર ગામમાં સૌની યોજનાની લિંક 4 કે જે પાઇપલાઇન શરૂ થઈ એના એક વાલમાંથી તળાવમાં પાણી આવ્યું અને અત્યારે અડધા કરતાં વધારે તળાવ ભરાઈ ગયું છે. રંગપર ગામની અંદર ખૂબ ઉત્સાહ છે. કાળા ઉનાળે રંગપરના લોકોએ આટલું પાણી ભાળ્યું હોય એ રંગપરના ઇતિહાસમાં પહેલી વખત બન્યું છે. ત્યારે એ મા નર્મદાના પાણીના વધામણા કરવા માટે રંગપર ગામના બધા જ ગ્રામજનો ઉત્સાહભેર બહાર નીકળ્યા. અમારી સાથે જસદણના માજી ધારાસભ્ય ભરતભાઈ, અમારા બોટાદ જિલ્લાના ભારતીય જનતા પાર્ટીના મહામંત્રી મનહરભાઈ માતરિયા આ પણ બોટાદથી ખાસ આવ્યા. અને માત્ર રંગપરના જ નહીં, આજુબાજુના ગામડાઓ તુરખા વગેરેમાંથી પણ ખૂબ મોટી સંખ્યામાં લોકો અહીં આવ્યા છે અને મા નર્મદાના અહીંયા વધામણા કર્યા છે. રાજ્ય સરકારે 1600 કરોડ કરતાં વધારે ખર્ચ કરીને સૌની યોજનાનું પાણી વિછિયા તાલુકાના આંકડિયા સુધી પહોંચાડ્યું છે. વચ્ચેના રૂટમાં જે જે ગામની અંદર વાલથી તળાવ ભરી શકાય એવી સ્થિતિ હોય ત્યાં તળાવો ભર્યા છે. દેવધરીની અંદર પણ અત્યારે પાણી તળાવની અંદર જઈ રહ્યું છે, રંગપરની અંદર પણ જઈ રહ્યું છે, ગોમાની અંદર પણ નાખ્યું છે અને આગળના બીજા જે ગામડાઓ હોય ત્યાં પણ પાણી નાખ્યું છે. ત્યારે રાજ્ય સરકારના આ કામને લોકો ખૂબ ઉત્સાહભેર વધાવે છે. આવતી 9મી તારીખે રાજ્યના મુખ્યમંત્રી શ્રી નર્મદાના વધામણા કરવા માટે આંકડિયા ગામમાં આવી રહ્યા છે. અહીં ભરતભાઈ બોગરા મારી સાથે આવ્યા છે. એમણે રંગપર ગામના ગ્રામજનોને હાગમટે આમંત્રણ આપ્યું છે આંકડિયા આવવા માટે. અને આ વિસ્તારની જનતાનો જે ઉત્સાહ છે એ ઉત્સાહના ભાગીદાર થવા માટે. ત્યારે ફરી વખત મા નર્મદાના વધામણા જ્યારે આ વિસ્તારની અંદર થયા છે ત્યારે પંચાળની ભૂમિ હવે વધારે વિકાસની ગતિથી આગળ વધશે એવો આ ગામ લોકોનો ઉત્સાહ જોતા લાગે છે. ધન્યવાદ.